નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અંડા ટ્વેન્ટી ફોર ગુજરાતમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો પરીક્ષા પાસ કરવા માટે આગળની રણનીતિ અને ગણિતનું મહત્ત્વ કેટલું રહેશે તેના અંગે આપણે અહીંયા ચર્ચા કરીશું કઈ રીતે તમે ગણિતને ટેકલ કરી શકો છો અને કઈ રીતે તમે આગળની જે પરીક્ષાઓ છે તેને જોશો તેના અંગે આપણે જે ચર્ચા કરી દઈએ ચાલો સૌથી પહેલાં તો મિત્રો આપણે વાત કરીશું કે ભાઈ એપ્લિકેશન છે આપણી અંડર ટ્વેન્ટી ફોર સેવનની તો ડાઉનલોડ કર લો ભાઈ તમે ત્યાં તમને કરંટ અફેર્સ ડેલી ક્વિઝ બધું મળી જાય છે ત્યારબાદ આપણે યુટ્યુબ ચેનલ જોઈન કર લો રાઈટ ત્યારબાદ તો વાત કરીએ આપણે અહીંયા તો ખાસ અહીંયા કે સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર રાઈટ આ તમારો સપ્ટેમ્બર મહિનો ચાલે છે અને આજે જે તારીખની વાત કરીએ ભાઈ છવ્વીસ તારીખ છે આજે તમારી વીએમસીની એક્ઝામ આવવાની છે તમને બધાને ખ્યાલ હશે આજે છે ભાઈ છવ્વીસ તારીખ આપણી રાઈટ અને વીએમસીની જે તમારી તરી એક્ઝામ છે તમારી આઠ તારીખે રહેશે રાઈટ એના પછી તમારી જે પંદર તારીખે પરીક્ષા આવે છે ડીવાય એટલે દિવસો ઘણા ઓછા છે તમારા પાસે પ્રિપેરેશન કરવાના પરીક્ષા માટેના અને આગળ પણ પરીક્ષાની વાત કરીએ તો તમારી સીસીની એક્ઝામ આવી શકે છે એસએસસી જીડી ગુજરાતી ભાષામાં પરીક્ષા આવશે તે એક છે એટલે ઓપોર્ચ્યુનિટી છે તમારા પાસે ઘણી બધી એવી તકો છે કે જ્યાં તમે આગળ વધી શકો છો રાઈટ તો આગળ કઈ રીતે વધવું આ તો ઓક્ટેમ્બર મહિનાની વાત છે ત્યારબાદ હજી આપણે આગળ વાત કરીએ તો તમારા પાસે નવેમ્બર ડિસેમ્બર આના પછી પણ સમય રહેશે સીસીની એક્ઝામ આવશે બરાબર જ્યાં ઘણી બધી ભરતી તમને જોવા મળશે તો શું એવું કરવું કે જેના કારણે પરીક્ષા પાસ થાય બરાબર કઈ રીતે આગળ વધવું હું મારા દરેક સેશનની અંદર ઘણા બધા એવા સેશનની અંદર મેં તમને કીધું છે કે જો તમે ત્રણ મેઇન ત્રણ પોઈન્ટને જો તમે ટાર્ગેટ કરી લીધા તો તમે કોઈ પણ પરીક્ષાને પાસ કરી શકો છો કોઈ પણ પરીક્ષાને બરાબર જો તમે ત્રણ બાબતને ટાર્ગેટ કરી લીધી એ ત્રણ બાબતો કઈ છે એની ચર્ચા કરીએ સૌથી પહેલા તો આપણે વાત કરીશું પહેલા નંબર ઉપર એ છે તમારો ભાઈ સિલેબસ રાઈટ સિલેબસ સેકન્ડ નંબરની આપણે વાત કરીએ તો એ છે ભાઈ તમારું રિવિઝન ત્રીજા નંબરની વાત કરીએ તો એ છે તમારી મોક ટેસ્ટ રાઈટ જો તમે પરીક્ષા પાસ નથી કરી શકતા તમને એવું લાગે છે કે સર તૈયારી કરું છું પણ પરીક્ષા નથી ક્લિયર થતી તો એનું જે તમને કારણ મળશે એ ત્રણમાંથી એક મળશે કાં તો તમારો સિલેબસ નથી પૂરો રાઈટ સિલેબસ પૂરો છે તો ભાઈ રિવિઝન નથી થતું રિવિઝન થાય છે તો મુકટેજ નથી આપતા અથવા મોકટેસ્ટ રિવિઝન આપો છો પણ સિલેબસ પૂરો નથી આખો રાઈટ આ ત્રણની બારની કોઈ ગેમ જ નથી સમજી લો કોમ્પિટેટિવ એક્ઝામ છે આ ત્રણની બસ આ ત્રણ ટોપિક તમે મતલબ આ ત્રણને જો સમજી ગયા તો પછી તમારી પરીક્ષા પાસ કોઈની તાકાત નથી કે તમને પરીક્ષાની અંદર ફેલ કરીને બતાવે બરાબર છે આ મારો રેકોર્ડ છે કે જો તમે ત્રણને ટાર્ગેટ કરી લીધું તમારું કામ થઈ ગયું ભાઈ તો બસ આ ત્રણના ઉપર તમારે રમવાનું છે આગળ આગળની જે જેટલી પણ પરીક્ષાઓ આવે છે એ તમારી ભલે વીએમસીની પરીક્ષા આવે તમારી ડીવાય એસઓની પરીક્ષા આવે તમારી ટીડીઓ આવે બરાબર છે પછી આ તમારી સીસીની એક્ઝામ આવે એસસી જીડી આવે બધાની અંદર શું કરવાનું છે કે સિલેબસ કરો પૂરો કમ્પ્લીટ કરવાનો છે રિવિઝન કરવાનું છે અને મોક ટેસ્ટ આપવાની છે રાઇટ આ ત્રણને ટાર્ગેટ કરી લો આગળનો તમારો જે ફેસ છે એ ક્લિયર થઈ જશે રાઈટ તો બસ બીજું તો કોઈ છે નહીં આપણું ભાઈ અને એના સાથે વાત કરીએ તો ભાઈ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે તમારા બધાએ એક સેકન્ડ બે ઠીક છે અને આપણી જે એપ્લિકેશન છે અંડર ટ્વેન્ટી ફોર સેવનની એ ડાઉનલોડ કરી લેવાની છે તો મળીએ છીએ મિત્રો જય હિંદ જય ભારત બંને માત્ર હા ભાઈ